આજે સામાન્ય કાળનો 31માં અઠવાડિયાનો સોમવાર. ઈસુ આપણને સમાજમાં નોતરું આપવાના ચાલતા ઉછીના વ્યવહારમાંથી બહાર આવી એકતરફી વ્યવહાર કરવાનું શીખવે છે. શું હું મારા ઘરના પ્રસંગમાં એવાઓને આમંત્રણ આપવા તૈયાર છું જેઓ મને સામું આમંત્રણ ન પાઠવી શકે? સાંભળીએ સંત લૂકૃત શુભ સંદેશ, અધ્યાય 14, કડી 12-14. પછી તેમણે પોતાના યજમાનને કહ્યું, જ્યારે તમે નાસ્તો કે ભોજન આપો ત્યારે તમારા મિત્રોને કે ભાઈઓને કે બીજા સગાવહાલાને અથવા પૈસાદાર પાડોશીઓને નોતરશો નહીં, નહીં તો તે લોકો પણ તમને સામું નોતરું આપશે અને તમારો બદલો વળી જશે. પણ જ્યારે તમે જાફત આપો ત્યારે ગરીબોને, લૂલા લંગડા અને આંધળાઓને નોતરજો, તો તમે પરમ સુખ પામશો, કારણ બદલો વાળવાની તેઓની ગુંજાશ નથી. અને ધર્મિષ્ઠ માણસોના પુનર્જીવન વખતે તમને બદલો મળી રહેશે. ઈસુનું શિક્ષણ સામા પ્રવાહનું છે. સમાજમાં જે પ્રવાહ ચાલી રહ્યો છે તે ઉછીના વ્યવહારનો છે. આપણે આપણા ઘરના પ્રસંગમાં પડોશીને આમંત્રણ પહેલાં તપાસી લઈએ છીએ કે એ પડોશીએ એના ઘરે જ્યારે એ જ પ્રકારનો પ્રસંગ હતો ત્યારે આપણને આમંત્રણ આપ્યું હતું કે નહીં. જો આમંત્રણ નહોતું આપ્યું તો આપણે પણ આમંત્રણ આપતા નથી. કદાચ થોડા ઉદાર બનીને આપણે આમંત્રણ પાઠવીએ તો પડોશી શરમના માર્યા આવતા નથી. આવા ઉપર છલ્લા બદલાની વૃત્તિવાળા બાહ્ય સંબંધ સામે ઈસુ એક નવો સંબંધ વિકસાવવાની સલાહ આપે છે. ઘરે પ્રસંગ ગોઠવો, પછી એવાઓને આમંત્રણ આપો કે જેઓ આવો પ્રસંગ ગોઠવી સામે તમને બોલાવી શકવાના નથી. માનો આપણે ઘરે ઝાડુ પોતું કરવા બહેન આવે છે, આ બહેનના આખા પરિવારને આમંત્રણ આપી શકાય. ક્યારેક આપણને ડ્રાઈવર તરીકે કામ આવતા ભાઈના પરિવારને નોતરી શકાય. પણ એવો ભાવ રાખવો પડે કે આપણે આ પરિવાર પર ઉપકાર નથી કરતા. અત્યારે આપણી પાસે સુખ, સગવડ, સાધન, સંપત્તિ છે એટલે આપણે પ્રસંગ ઉપાત જે પરિવારો આ બધાથી વંચિત છે તેમની સાથે શેર કરીએ છીએ. આ ઉજવણીમાં દિલનો આનંદ મળશે, પ્રભુના આશીર્વાદ મળશે, એ તો નફામાં. આપણા ધર્મ વિભાગોમાં હવે કેટલાક ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં, ભોજન અથવા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવે તો ધાર્મિક કાર્યક્રમ માટે વધુ સમય મળે. આ ભોજન અથવા નાસ્તો સ્પોન્સર કરી શકાય. એકમાત્ર મુખ્ય પુરોહિત જ જાણશે કે આ ભોજન અથવા નાસ્તો કોણ આપી રહ્યા છે. ભક્તો તો પ્રભુનો પ્રસાદ માનીને આરોગશે. ઉછીના વ્યવહારની વાત જ નહીં આવે. આપણા ઉછીના વ્યવહારમાં પણ થોડું જાણી જોઈને વધારે બનાવવાનું, જેથી આજુબાજુના ગરીબોમાં વહેંચી શકાય. વધેલું ગરીબોને આપવું એ સમાજનો પ્રવાહ છે. વધારાનું રાંધીને ગરીબોને જમાડવા એ સામો પ્રવાહ છે. આવજે મુજરુ દયમાં પ્રભુ તું વહે.
રહેજે।